नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ना प्रकरण नंबर 4 द्विघात समीकरण ना 7मा तासमा आप सर्वे विद्यार्थी मित्रों नु फरीवार हार्दिक स्वागत छे। अने पहेलाना तासनी अंदर आपणे स्वाध्याय 4.2 छे अने दाखला नंबर 2 3 अने 4 एवा त्रण दाखलानो अभ्यास कर्यो हतो। आजना तासमा आगळ दाखला नंबर 5 अने दाखला नंबर 6 शीखीशुं। तो दाखला नंबर 5 कई रीतनो दाखलो छे आपणे अगाउ शीखी गया के आपेल माहिती अथवा तो परिस्थिति उपरथी आपणे एनु द्विघात समीकरण बनावशुं अने पछी एने अवयवीकरणनी रीत वडे उकेलशुं। बराबर, तो चलो रकम जोईए। तो कि काटकोण त्रिकोण नो वेध ई तेना पाया करता 7 सेंटीमीटर नानो छे। ए काटकोण त्रिकोण ની કઈ વાત કરી છે? તો સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ વિશેની માહિતી થોડી ઘણી હોવી જોઈએ કે કાટકોણ ત્રિકોણ એટલે શું। તો કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય એટલે કે એનું માપ 90 અંશ હોય તો એને આપણે કાટખૂણો કહીએ છીએ। અહીં આકૃતિ જોઈએ કે કાટકોણ ત્રિકોણ કેવો હોય। બરાબર, આ એક ત્રિકોણ છે એમાં ખૂણો 90 હોય તો આ ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ। અને આ કાટકોણ ત્રિકોણમાં પાયો કોણ, વેધ કોણ અને કર્ણ એટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। તો આ એક કાટકોણ ત્રિકોણ છે એને આપણે નામ આપી દઈએ A B C। તો આ A B C માં પાયો એટલે કે જે બાજુ ઉપર ત્રિકોણ ઊભો રહ્યો હોય એને આપણે નો પાયો કહીએ છીએ। કેમ આપણે મકાનની અંદર પાયો નીચે હોય એમાં ત્રિકોણનો નીચેનો આધાર છે એને આપણે પાયો કહીએ છીએ। બરાબર, તો આ B C છે એ આપેલ ત્રિકોણનો પાયો થશે અને ઊભી બાજુ A B એ આપેલ ત્રિકોણનો વેધ છે। અને સૌથી મોટો માપ હોય ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણમાં એને આપણે કહીએ છીએ કર્ણ। એટલે એ સી છે એ કર્ણનું માપ છે। તો આ કાટકોણ ત્રિકોણમાં આપણને ખ્યાલ આવી ગયો કે કાટકોણ ત્રિકોણમાં નીચેની બાજુને પાયો કહેવાય, કર્ણ સિવાયની બાજુ વધે એને વેધ કહેવાય અને સૌથી મોટું માપ એને આપણે કર્ણ કહીએ છીએ। તો આમાં શું કીધું કે ત્રિકોણનો વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે। આ વેધ છે એ પાયા કરતા નાનો છે એવું રકમમાં કીધું। તો આપણે સૌપ્રથમ પાયો છે એનું માપ કંઈક ધારી લેવું પડશે। બરાબર, કારણ કે આપણે સમીકરણ બનાવવું છે તો જો પાયાનું માપ ધારી લઈએ તો પાયા કરતા વેધ 7 સેન્ટીમીટર નાનો છે એટલે પાયો જે ધારશું એમાંથી 7 બાદ કરશું શેનું માપ મળશે આપણને વેધનું માપ। અને ત્યારબાદ આગળ રકમમાં છે કે કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય, કર્ણનું માપ આપી દીધું છે 13 સેન્ટીમીટર, તો બાકીની બે બાજુઓના માપ શોધો એટલે કે વેધ અને પાયાનું માપ આપણે શોધવાનું છે। ખૂબ સરળ દાખલો છે, શરૂઆત કરીએ। અહીંયા આપ્યું છે કે વેધ પાયા કરતા 7 સેમી નાનો છે વેધ, તો આપણે પાયાનું માપ ધારી લઈએ। બરોબર, ચાલો શરૂઆત કરીએ કે ધારો કે કાટકોણ ત્રિકોણમાં પાયાનું માપ બરાબર 1 સેન્ટીમીટર। જો ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આપણને કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર આપ્યું આપણે એટલે 1 સેન્ટીમીટર ધાર્યું। કદાચ કર્ણનું માપ મીટરમાં આપ્યું હોત તો આપણે પાછળ મીટર લખવું પડત। બરાબર, ચલો, તો કર્ણ પાયાનું માપ આપણે ધાર્યું 1 સેન્ટીમીટર। હવે રકમમાં છીએ તો કે કાટકોણ ત્રિકોણનો વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે એ વિધાન આપણે લખવાનું કે કાટકોણ ત્રિકોણમાં વેધ છે એ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે। તો વેધનું માપ શું થશે ભાઈ? ચલો વિચારો, પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો તો પાયાનું માપ આપણે ધાર્યું x, તો વેધનું માપ x માંથી 7 બાદ કરીએ એટલું બરાબર વેધનું માપ શું થશે x ઓછા 7 લખવાનું વેધનું માપ x ઓછા 7 થશે। હવે આપણે આ જ ત્રિકોણને ધારી લઈએ કે આ એક કાટકોણ ત્રિકોણ છે એમાં પાયાનું માપ આપણે ધાર્યું x એટલે કે આ પાયો છે એ 1 સેન્ટીમીટર લંબાઈનો છે તેથી વેધ કેટલો મળ્યો આપણને x ઓછા 7 એટલે આ વેધનું માપ થયું x ઓછા 7 બરાબર આ એબી જેટલું માપ છે ને। તો આ કાટકોણ ત્રિકોણની માટે જો આપણે લખતા હોય તો પાયો કયો છે ત્રિકોણનો BC એટલે પાયા બરાબર આપણે BC નું માપ પણ લખી શકવાના કે આ માપ છે
આ એક્સ છે કોનું માપ છે બીસી નું અને વેધ છે અહીંયા વેધ કયો કહેવાય એ બી તો આપણે વેધ નું માપ એક્સ ઓછા સાત લખીએ એની જગ્યાએ આપણે એમ પણ લખી શકીએ કે એ બી નું માપ એક્સ ઓછા સાત સેન્ટીમીટર છે તથા કર્ણની લંબાઈ આપી દીધી 13 સેન્ટીમીટર એટલે કે આ એસી છે એનું માપ આપી દીધું છે આપણને 13 કેટલું આપી દીધું છે 13 સેન્ટીમીટર અને બાકીની બે બાજુ શોધવાની કીધી એટલે કે આ વેધનું માપ શોધવાનું છે અને પાયાનું માપ શોધવાનું છે આપણે એક દ્વિઘાત સમીકરણ બનાવવું છે તો હવે કઈ રીતે બનાવશું વિચાર આપણે ત્રણેય બાજુ ધારી લીધી જો એક બાજુ આપી દીધી 13 પાયો અને વેધ આપણે ધારી લીધું હવે શું કરશું તો આપણને એક શરત ખ્યાલ હોવી જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ તમે નવમા ધોરણમાં શીખી ગયાનું વિધાન કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બાકીની બે બાજુઓ એટલે આ બાજુ અને આ બાજુ બીસી અને એબી કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય એટલે કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એ કર્ણના વર્ગ બરોબર હોય આવું તમે ભણી ગયા છો પ્રમેય એટલે કે અહીંયા આ બાજુ કઈ છે વેધ અને આ બાજુ છે પાયો તો એના વર્ગોનો સરવાળો કરી કર્ણના વર્ગ બરોબર થાય એટલે આપણને સમીકરણ મળી ગયું બરાબર એટલે અહીં લખવાનું આપણે કે કાટકોણ ત્રિકોણના પ્રમેય અનુસાર કાટકોણ ત્રિકોણના પ્રમેય અનુસાર શું નિયમ છે પ્રમેય કર્ણનો વર્ગ એ કર્ણનું માપ આપણે ત્રિકોણમાં જોઈ શકીએ કર્ણ કયો છે એસી એટલે કે એસી નો વર્ગ એના બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ ચલો બધા માપમાં મૂકી દઈએ એટલે આપણને સમીકરણ મળી જાય અને જે સમીકરણ મળે એને આપણે અવયવીકરણની રીતે ઉકેલી નાખીએ એટલે આપણો જવાબ મળી જાય ચલો એસી એટલે કર્ણનું માપ રકમ માપી દીધું છે 13 સેન્ટીમીટર એટલે એસી નો વર્ગ એટલે 13 નો વર્ગ એના બરાબર એબી નો વર્ગ જો અહીંયા આપણે એબી એબી શું છે વેધ છે વેધનું માપ આપણી પાસે છે એક્સ ઓછા સાત એટલે એબી નો વર્ગ એટલે એક્સ ઓછા સાત નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બીસી નું માપ કેટલું છે આપણી પાસે એક્સ બરાબર તો શું થશે બીસી નો વર્ગ એટલે એક્સ નો વર્ગ આ કઈ રીતે એવું ખાસ ખ્યાલ હોવો જોઈએ કે કાટકોણ ત્રિકોણના પાયથાગોરસના પ્રમેય અનુસાર બરાબર આ વિધાન આપણે લખી શકીએ બરાબર અહીં લખવાનું કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે એક વિધાન અહીં લખશું એક શબ્દ કે પાયથાગોરસના પ્રમેય અનુસાર હવે તે સાદરૂપ આપીએ એટલે આપણી પાસે સમીકરણ આવી જાય 13 નો વર્ગ શું થશે 169 આ એ ઓછા બી ના વર્ગ નું વિસ્તરણ સૂત્ર વાપરશો એ ઓછા બી નો વર્ગ એટલે પેલા પદ નો વર્ગ માઇનસ બે ગુણ્યા પેલું બીજું પદ એટલે શું થશે હવે જો તમે ઘણા આપણે દાખલા શીખી ગયા એટલે બે ગુણ્યા એક્સ ગુણ્યા સાત એટલે 14x વત્તા છેલ્લા પદ નો વર્ગ એટલે 49 વત્તા એક્સ વર્ગ હવે એક્સ વર્ગ વાળા પદ ભેગા કરી નાખીએ અને અચળ પદ ને ડાબી બાજુ લઈ લઈએ તો આ બાજુ શું વિધુર શૂન્ય 169 ને આપણે જમણી બાજુ લઈ લઈશું અહીંયા પેલા એક્સ વર્ગ ને એક્સ વર્ગ નું સાદરૂપ આપીએ તો 2x નો વર્ગ ઓછા 14x અહીંયા વત્તા 49 છે આ 169 ને આ બાજુ લાવીએ તો માઇનસ 169 એના બરાબર શૂન્ય હવે સાદરૂપ આપી દઈએ આ પદ ને પેલા ડાબી બાજુ લખો ને શૂન્ય ને જમણી બાજુ લખો તો ચાલે આપણે શૂન્ય ને જમણી બાજુ આ બધું પદ ને ડાબી બાજુ લઈ લઈએ કારણ કે બરોબર છે એટલે ગમે તે બાજુ શૂન્ય લખો ચાલે 2x નો વર્ગ એઝ ઇટ ઇઝ માઇનસ 14x એમને 169 માંથી 49 જો એક વત્તા છે એક ઓછા એટલે થાય બાદ બાકી મોટામાંથી નાનું બાદ થાય અને મોટા પદની નિશાની 169 માંથી 49 બાદ કરીએ નવ માંથી નવ બાદ થાય તો શૂન્ય 120 આવશે અને નિશાની મોટા પદની એટલે માઇનસ તો આવું સમીકરણ આપણને મળ્યું 2x નો વર્ગ માઇનસ 14x માઇનસ 120 બરાબર શૂન્ય હવે આ સમીકરણને અવયવીકરણની રીત વડે ઉકેલી નાખીએ એટલે આપણને જવાબ મળી જાય બરાબર ખૂબ સરળ દાખલો છે ચલો
આપેલ સમીકરણને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ। चलो आ समीकरण ने उकेलिए। बे एक्स नो वर्ग माइनस चौद एक्स माइनस एक सौ वीस एना बराबर शून्य। हम आ समीकरण है ये अपने उकेलता अगौ शीख्या प्रमाण पेला पद नो छेल्ला अचल पद है हूँ शू करने हो गुणाकार एक सौ वीस दू बसो चालीस बार दू चौबीस एक शून्य मूकी लाबी ना गुणाकार के बसो ने चालीस। हम आना अवयव तो चावी मेरी लेवाड़े खूब सरल है एक सौ वीस दू बसो चालीस साइठ दू एक सौ वीस त्रीस दू साइठ पंदर दू त्रीस त्रण पंचा पंदर अने पांच एका पांच आ रीतनी चावी तमारे मेळवी लेवानी। अने पछी शुं करवानुं आपणे शीखी गया કે મધ્યમ પદના બે પદ બનાવવા છે એટલે આમાંથી આપણે જોડી બનાવવાની। હવે જોડી સરળતાથી ઘણીવાર બની જાય ને ઘણીવાર તમારે અલગ અલગ સંખ્યા લઈને જોડી બનાવવી પડે। તો મધ્યમ પદ આપણે માઇનસ ચૌદ બનાવવું છે અને એનો ગુણાકાર એકસો વીસ દુ બસો ચાલીસ પણ આ એક માઇનસ છે એટલે એનો ગુણાકાર માઇનસ બસો ચાલીસ થવો જોઈએ અને એનો સરવાળો કે બાદ બાકી માઇનસ ચૌદ થાય એવી જોડી આમાંથી બનાવવી છે। ચાલો વિચારો પહેલી એક જોડ બનાવીએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અહીંયા સુધી લઈએ સોળ બીજી જોડી ત્રણ પંચા પંદર તો પંદર અને સોળ પરથી ચૌદ આવે સરવાળો કે બાદ બાકી કરતા ના તો આ જોડ આપણે ન લઈ શકીએ। વિચારો બીજી જોડ વિચારીએ પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ આપણે અહીંયા સુધી લઈએ એક જોડ ત્રીસ બાકી બે દુ ચાર ચાર દુ આઠ તો આઠ અને ત્રીસ નો સરવાળો બાદ બાકી કરતા ચૌદ આવે નહીં તો એ જોડ પણ આવી ખોટી। તો આવી શક્ય એટલી ઘણી બધી જોડ બનાવવા પ્રયત્ન કરવાનો અલગ અલગ સંખ્યાનો ગુણાકાર કરવાનો બરાબર તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે। જો અહીંયા તમે આ ત્રણ થી શરૂ કરીએ ત્રણ દુ છ છ દુ બાર અને બાર દુ ચોવીસ એક જોડી લઈએ અને બીજી પાંચ દુ ને દસ તો ચોવીસ માંથી દસ બાદ કરો તો ચૌદ આવી જાય। જો આ જોડ લઉં છું આ ત્રણ થી લઈ અને આવડે આ એક જોડ ત્રણ દુ છ છ દુ બાર બાર દુ ચોવીસ આ ચોવીસ અને બાકી શું વીધું બે અને પાંચ એની બીજી જોડ એટલે કે આ કેટલા થયા દસ તો ચોવીસ માંથી દસ બાદ કરો તો ચૌદ આવી જાય પણ આપણે માઇનસ ચૌદ લાવવા એટલે ચોવીસ ને માઇનસ રાખવા પડે દસ ને પ્લસ ચોવીસ માંથી દસ બાદ થાય એટલે માઇનસ ચૌદ આવી જાય અને આ બે નો ગુણાકાર ચોવીસ દાણ બસો ચાલીસ માઇનસ બસો ચાલીસ આવી જાય એટલે આપણે અવ્યવહારી રીતે પસંદ કરતા આપણને આવડવું જોઈએ બરાબર। ચલો ખૂબ સરળ ચોવીસ અને દસ હવે મધ્યમ પદના બે ભાગ બનાવીએ બે એક્સ નો વર્ગ માઇનસ ચોવીસ એક્સ વત્તા દસ એક્સ હવે છેલ્લું પદ માઇનસ એકસો વીસ બરાબર અને આપણે કાઢી નાખીએ માઇનસ એકસો વીસ એના બરાબર શૂન્ય। હવે નિયમ પ્રમાણે શું કરવાનું બબ્બે પદમાંથી આપણે સામાન્ય કાઢીએ છીએ આ બેમાંથી આ બેમાંથી આમાંથી એક તો બે સામાન્ય નીકળશે કારણ કે 26 ને બે વડે ભાગી શકાય એક તો બે સામાન્ય એક x સામાન્ય કાઢ્યો અહીંથી બે વે ગયા એક x વે ગયો શું વીધું x અહીંથી બે x સામાન્ય કાઢ્યા એટલે આમાંથી બે x વડે ભાગવાનું x વે ગયા બે વડે ભાંગો એટલે શું વધવાનું 12 વત્તા આ બે માંથી જો ઝીરો ઝીરો છેલ્લે એટલે દસ સામાન્ય કાઢીએ તો અહીંયા વધ્યો એક્સ અહીંયા દસ ગુણ્યા બાર એટલે એકસો વીસ એના બરાબર શૂન્ય। હવે નિયમ પ્રમાણે બે નો સરખા તો એકવાર અથવા તો જો નિયમ નહીં પણ તમે જુઓ તો આ ગુણાકારમાં છે વચ્ચે સરવાળો આ બે ગુણાકારમાં તો ખરેખર તો આપણે આ બે પદમાંથી આ કાઉન્સને કોમન કાઢીએ સામાન્ય કાઢીએ જો એક્સ ઓછા બાદ સામાન્ય કાઢી લઈએ તો અહીંયા શું વધ્યું બે એક્સ વધ્યા અને વધતા અહીંયા શું વધશે આ સામાન્ય વ્યાજ એટલે દસ એટલે આવા બે કાઉન્સ આવે છે બરાબર। ખરેખર આપણે એકવાર લખીએ એનું કારણ એ છે કે આ બંને માંથી આપણે એ સામાન્ય કાઢીએ છીએ ચલો એના બરાબર શૂન્ય। હવે બંને આપણે જે એક્સ ની કિંમત મેળવી છે તો હવે પછીનું સ્ટેપ યાદ કરો બંને કાઉન્સ બરાબર શું લઈ લેવાનું શૂન્ય બરાબર એક્સ ઓછા બાર બરાબર ઝીરો અને બે એક્સ વત્તા દસ બરાબર શૂન્ય। ચલો આમાંથી એક્સ ને કરતા બનાવીએ
तो x बराबर ओछा बराबर जो है तो वत्ता बार अने आमाथी x ने करता बनाओ वत्ता दस पहली बाजू से ले माइनस दस बे गुणाकार में बजो से भागाकार में बे पंचा दस એટલે કે x बराबर माइनस पांच। तो आपणे x कोना बराबर धारेलू छे काटकोण त्रिकोण ना पाया नो मत तो कोई दी बे जवाब आवे ना तो आमाथी कयो जवाब हाचो चलो विचारो x बराबर 12 हाचो जवाब आवशे कि x बराबर माइनस पांच। तो घना विद्यार्थी कहे छे कि साहेब काटकोण त्रिकोण में पाया नो माप त्रिकोण नो माप छे ने कोई दी ऋण न होय त्रिकोण कोई दी आपणे एम कही के ऋण माप धरावे छे नहीं त्रिकोण नो माप ऋण न होय એટલે આ કિંમત ખોટી છે ખરેખર x बराबर 12 ई पाया नो माप आपणे मळशे बराबर એટલે છેલ્લે લખવાનું કે આમ पाया नो माप 12 सेंटीमीटर तथा એનો વેધ નું માપ આપણે શું થયેલું છે ત્રિકોણ નો વેધ પાયા કરતા 7 સેમી નાનો એટલે વેધ નું માપ x ઓછા 7 તો x બરાબર 12 મળ્યું ઈ 12 માંથી 7 બાદ કરો તો જવાબ આવે 5 એટલે વેધ નું માપ આવશે 5 સેમી બરાબર એટલે લખવાનું આમ પાયા નું માપ 12 સેમી તથા गणतरी करवानी के वेधनु माप अहीं 12 मूको अने 12 ओछा 7 एटले जवाब मळे 5 सेमी एटले लखूं तथा वेधनु माप 5 सेमी मळे। आम आपणो दाखलो छे ई 3 मार्क नो के 2 मार्क नी अंदर पूर्ण थाय खूब दाखलो सरळ छे खास आपणे आ बे वस्तु धारता आवडे अने एक आ नियम आपणे जाणता होय पायथागोरसना प्रमेयनु विधान तो एना उपरथी समीकरण मळी जाय અને પછી તો આપણે શીખી ગયા છીએ આપણને ખ્યાલ છે બરાબર તો આ દાખલો ખૂબ સરળ છે બે વાર લખી ને વ્યવસ્થિત રીતે પાકો કરવા પ્રયત્ન કરજો ચલો આના પછી દાખલા નંબર 6 છે એની ચર્ચા કરીએ ચલો આગળ દાખલા નંબર 6 છે આ દાખલો આપણે આગળ ગણી ગયા છીએ ઉદાહરણમાં બરાબર એની જેવો છે એટલે આમાં શું ધારવાનું અને સમીકરણ કેવું મળે એ તમે ઓલરેડી જાણો છો બરાબર જોઈએ રકમ કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક માટીની વસ્તુઓ બનાવે છે અને એક નિશ્ચિત દિવસે એટલે કોઈ ચોક્કસ દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એટલે એક વસ્તુ જે ઉત્પાદન કરે એક વસ્તુનું એની કિંમત કેટલી છે તો તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ વધુ જો આપેલ બે માહિતી ઉપરથી તરત સમીકરણ બની છે બરાબર જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ એટલે કે એક દિવસનો ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને એક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી હશે એવા બે જવાબ પૂછ્યા છે તો ખૂબ દાખલો સરળ છે આમાંથી સમીકરણ બનાવતા અગાઉ આપણે શીખી ગયા છીએ ઉદાહરણમાં તમે જોઈ લેજો ચલો ફટાફટ ચેક કરીએ કે એક કુટીર ઉદ્યોગ કેટલાક માટીની વસ્તુ બનાવે છે બરાબર આગળ વાંચીએ તો કે એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ વધુ છે તો આપણે તો સૌપ્રથમ એક દિવસે ઉત્પાદન થતી વસ્તુની સંખ્યા ધારવી પડશે શું એક દિવસે ઉત્પાદન થતી વસ્તુ કેટલી સંખ્યા ઉત્પાદન થાય છે એ આપણે નથી જાણતા એટલે આપણે ધારી લઈએ કે ધારો કે એક દિવસે ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા x છે બરાબર ચલો ધારો કે એક દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે આવું આપણે ધારી લીધું આપણે જાણતા નહોતા કેટલી વસ્તુ બને છે હવે આગળ એક વસ્તુની કિંમત કેટલી થાય તો જો આગળ વિધાન લખ્યું કે એક નિશ્ચિત દિવસે જણાયું જાણવા મળ્યું કે એક વસ્તુની કિંમત કેટલી છે કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એટલે કે પ્રત્યેક એટલે દરેક એક એક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી તો તે દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યાના બમણા કરતા ત્રણ વધુ એટલે કે એક વસ્તુની કિંમત કેટલી એ દિવસે જેટલી વસ્તુ બની હોય એનો બમણા કરો ને એમાં ત્રણ ઉમેરો એટલી કિંમત એક વસ્તુની થાય એટલે આપણે લખીએ આગળ કે પ્રત્યેક એટલે કે એક એમ પણ લખી શકે કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત ઉત્પાદન કિંમત
કેટલી થાય તો કે તે દિવસે જે વસ્તુ બની એના બમણા કરતા ત્રણ જેટલી વધુ એટલે તે દિવસે કેટલી વસ્તુ બની થી આપણે ધાર્યું x વસ્તુ એના બમણા એટલે 2x અને એમાં ત્રણ જેટલી વધુ એટલે 2x + 3 એટલે કે 2x વત્તા 3 જેટલી એક વસ્તુની કિંમત હશે આ બે વસ્તુ ધારતા આવડી ગઈ અને પછી આગળનું એક વિધાન વાંચો એટલે તમને સમીકરણ તૈયાર મળી જાય કે તે દિવસે અહીંથી રકમ વાંચો જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ એટલે કે જેટલી વસ્તુ બનાવી એ બનાવવા પાછળ કુલ ઉત્પાદન ખર્ચ કેટલો હતો 90 રૂપિયા હતો તો આના ઉપરથી આપણને સમીકરણ મળી જાય કે તે દિવસે ઉત્પાદિત ખર્ચ એટલે કે એક દિવસનો ઉત્પાદિત ખર્ચ કેટલો કે રૂપિયા 90 તો હવે આ 90 રૂપિયા છે એ કઈ રીતે ખ્યાલ આવે તો કે એક વસ્તુની કિંમત આટલી એ દિવસે x સંખ્યા જેટલી વસ્તુ બની એ બેનો ગુણાકાર કરીએ એટલો ઉત્પાદન ખર્ચ છે બરાબર એટલે કે આ બેનો ગુણાકાર કરો 90 જેટલો થાય એટલે કે x / 2x / 3 એના બરાબર 90 બસ આપણે સમીકરણ મળી ગયું અને સાદરૂપે x ને અંદર ગુણાવીએ તો x / 2x એટલે 2x નો વર્ગ x નો 3 સાથે ગુણાકાર એટલે / 3x / 90 બરાબર ને ડાબી બાજુ લઈ લે તો -90 એના બરાબર 0 સમીકરણ ખૂબ સરળ છે હવે આને ફક્ત અવયવીકરણની રીત વડે ઉકેલવાનું છે નિયમ પ્રમાણે શું પહેલા પદનો જે સહગુણક એનો અને અચળ પદનો ગુણાકાર 90 / 2 એટલે કેટલા થશે 180 એની ચાવીઓ મેળવી લ્યો અને એવી બે જોડ બનાવો કે એનું મધ્યમ પદ 3 બને બરાબર ચલો 180 ને ભાગ કરીએ 90 45 / 90 15 13 45 3 5 15 અને 5 1 5 હવે આમાંથી આપણે જોડ બનાવવાની છે મધ્યમ પદ 3 લાવવું છે તો ખૂબ સરળ આ પહેલી જોડ 5 13 15 3 2 6 6 2 12 15 અને 12 15 માંથી 12 બાદ કરો એટલે 3 આવી જવાના બરાબર તો આ મધ્યમ પદના બે ભાગ ખૂબ સરળ છે ચલો સાદરૂપ આપીએ 2x નો વર્ગ વત્તા 3x ની જગ્યાએ શું લખશું આપણે જો વત્તા 3 લાવવા એટલે 15 ને પ્લસ રાખશું 12 ને ઓછા તો 15 માંથી 12 બાદ થાય એટલે વત્તા 3 આવી જવાનું 15x ઓછા 12x ઓછા 90 એના બરાબર 0 બે પદમાંથી સામાન્ય આ બે પદમાંથી સામાન્ય શું સામાન્ય નીકળશે x 2 ની કોમન નીકળે બરાબર કારણ કે આને 2 વડે ન ભાગી શકાય એટલે અથવા તો જો તમારી આમ સામાન્ય કરો 12 વાળું પદ પહેલા લખો 15 વાળું પ્લસ વાળું પદ પછી લખો તો પણ ચાલે તો સામાન્ય સરળ રીતે નીકળી જાય અને આમ લખો તો આગળનું સાદરૂપ થોડુંક વધુ આવે બાકી જવાબ સેમ મળે આપણે -12x છે ને આગળ લખી લઈએ -12x અને પાછળ -15x લખીએ બરાબર -15 વાળું પદ મેં પાછળ રાખ્યું -12 વાળું આગળ રાખ્યું કારણ શું કે આ બેમાંથી સામાન્ય સરળતાથી નીકળે એટલા માટે હવે આને બે વડે ભાગી શકાય એટલે એક તો બે સામાન્ય કાઢું અને x સામાન્ય કાઢું અહીંથી 2 અને 1x નીકળી ગયું સામાન્ય x વધ્યું અહીંયા વધ્યા 12 વત્તા આમાંથી 15 સામાન્ય કાઢું તો x ઓછા 15 6 90 સોરી અહીંયા કેટલા છે 15 હા 15 સામાન્ય કાઢશું તો 15 6 ને અહીં 12 નહીં વધે આપણે 2 સામાન્ય કાઢે એટલે 2 6 12 બરાબર કારણ જો મેં પેલા ખોટું લખ્યું 12 લખ્યા અહીંયા 6 આવ્યા એટલે તરત જ ખ્યાલ આવે કે બે કૌંસ સમાન આવવા જોઈએ ન આવે તો આપણી કંઈક ભૂલ થતી હોય એટલે આગળના સ્ટેપમાં વધ્યા તો કે ભાઈ અહીંયા 2 સામાન્ય કાઢ્યા પણ અહીંયા 2 વડે ભાગતા ભૂલી ગયા બરાબર અહીં શું આવશે 6 2 સામાન્ય કાઢે એટલે 6 અહીંયા પણ 15 સામાન્ય x - 6 એના બરાબર 0 ખ્યાલ આવ્યો તો જ્યારે આવી ભૂલ થાય ત્યારે આપણે ખ્યાલ આવવો જોઈએ કે મારે કંઈક ભૂલ થાય છે એટલે એ ભૂલ આપણી ન પડે ચલો બે કૌંસ સમાન આવ્યા તો નિયમ પ્રમાણે એકવાર લખો અને બીજા વિધા એ આપણે બીજા કૌંસમાં લખશું હવે બંને કૌંસ બરાબર નિયમ પ્રમાણે શું લખશું 0 x ઓછા 6 બરાબર 0 અને 2x / 15 એના બરાબર 0 ચલો સાદરૂપ આપો આપણે x ની કિંમત મેળવવી છે તો ઓછા 6
बराबर नी जमणी बाजू जवा दिए तो एक्स बराबर छ। एज रीते आमा वत्ता पंदर जमणी बाजू जाए तो बे एक्स बराबर माइनस पंदर। एक्स बराबर बे गुणाकार में छे जमणी बाजू जशो तो भागाकार में पंदर भांग्या बे એટલે માઇનસ 7.5 આવે તો આવી કઈ કિંમત મળી। પણ જો આપણે x કોના બરાબર ધાર્યું ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર તો સંખ્યા કોઈ દી ઋણ હોય નહીં। આપણે એમ કહીએ કે આજ મેં ઋણ માઇનસ 7.5 એટલે કે 7.5 જેટલી વસ્તુ બનાવી નહીં એ શક્ય છે। એટલે એક દિવસમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી 6 મળી આપણને બરાબર। અને ઉત્પાદન થતું એક પ્રત્યેક વસ્તુની કિંમત કેટલી થાય તો x ની જગ્યાએ 6 મૂકો 6 × 2 = 12 12 ને 3 = 15 15 રૂપિયા બરાબર। ખૂબ સરળ જવાબ છે લેવ લખી નાખવાનું આ x ની કિંમત મળી એ ધાર્યું છે એમાં મૂકીએ તેથી એક દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી 6। અને આગળ બીજો જવાબ કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી એ સાઈડમાં આપણે લખી કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એ આપણે શું ધાર્યું 2x + 3 હવે x ની જગ્યાએ 6 મળ્યું એ આની અંદર મૂકીએ તો 2 × 6 = 12 ને 3 = 15 તો આપણો આ બીજો જવાબ મળી ગયો આની પહેલા આપણને આ પહેલો જવાબ મળ્યો છેલ્લે ખાસ લખીને આપણું છેલ્લે કે આમ એક દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા 6 મળે અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયા 15 મળે બરાબર। ઉત્પાદન કિંમત રૂપિયામાં છે એટલે ખાસ એનો સિમ્બોલ આપણે લખવો પડે। તો આ થયો છઠ્ઠા દાખલાની વાત ખૂબ સરળ દાખલો છે। હવે પછીના તાસની અંદર આપણે નવી એક પૂર્ણ વર્ગની રીત છે એનો અભ્યાસ કરીશું। આની જેવા ખાસ વધારે દાખલાઓનું તમે જાતે પુનરાવર્તન કરી અને મહાવરો છે વધારે કરજો। આજના તાસમાં આટલું રાખીએ છીએ। અસ્તુ જય હિન્દ।